વળી કહું એક વાર્તા, સુણો સહુ થઈ સાવધાન, કૃપા નિધિ કૃષ્ણ દેવના, કહું ચરિત્ર અમૃત સમાન, નાથ પ્રતાપે નિજ આત્મા દેખી અખંડ રૂપ અનુપ, તેની બ્રહ્મ સાથે કરી એકતા, પછી થયા બ્રહ્મ સ્વરૂપ, એવા યોગને શીખ્યા ગોપાળ યોગી જે હ, સ્નેહ કરી શ્રી હરિએ તેને શીખવ્યું છે તે હ, તેણે કરી તર્ત થયા યોગી તે બ્રહ્મ સ્વરૂપ, અતિ પ્રકાશક આત્મા તે હ જાણ્યું પોતાનું રૂપ, પછી યોગીને જાણાણું એમ, આને મનુષ્ય કહેવાય કેમ, થયું જ્ઞાન યથારથ જ્યારે, બોલ્યા ગોપાળ યોગી તે વારે, નર નારાયણ ઋષિરાય તઈ બ્રહ્મચારી આવ્યા આય, બહુ જીવન કરવા કાજ આપે પ્રકટ થયા મહારાજ, હે મનીષે કર્યો નિરધાર, નારાયણ તે આ બ્રહ્મચાર, સેવા જાણી પછી ધર્યું ધ્યાન, ચોટી વૃત્તિ મૂર્તિમાં એક તાન, તેણે વિસર્યો નિજ દેહ, થયો મૂર્તિમાં અતિ સ્નેહ, જાણ્યું આપ મળ્યું સુખ મોટું, બીજું સર્વે લાગ્યું છે ખોટું, એવા મોટા યોગી જે ગોપાળ, તે તો ભૂલ્યા દેહ થોડે કાળ, અતિ વિસ્મૃતિ થઈ જ્યારે, મૂક્યો માઈક દેહ ને ત્યારે, પછી શ્રી કૃષ્ણ દેવ પ્રતાપે ગયા ગોલોક માં યોગી આપે, પછી બ્રહ્મચારી નીલકંઠે કરી ક્રિયા તેની રૂડી પેઠે, પછી મૂકી પોતે એહ સ્થાન, ચાલ્યા પૂરવમાં ભગવાન, રહી અખંડ બ્રહ્મ સ્વરૂપ, ચાલ્યા આપે આપ બ્રહ્મ રૂપ, નાસાદ્ર દ્રષ્ટિ કરીને સ્થિર, ચાલ્યા જેમ કમાન નો તીર, કૃષ્ણ માહી છે દ્રષ્ટિ અખંડ, નથી દેખતા પિંડ બ્રહ્માંડ, દિશ વિના નથી બીજો રાહ, ગયા ત્યાં થકી આદિ વારાહ, ત્યાં ત્રણ દિવસ પોતે રહ્યા, ત્યાં વાસીને દર્શન થયા, નિર્ખી આનંદ
આનંદ પામિયા અતી જાણું આવ્યા શું આ બૃહસ્પતિ દેવ જનને આનંદ આલી પછી ત્યાં થકી નિસર્યા ચાલી ગયા બંગ દેશ માં દયાળ આવ્યું શિરપુર શહેર વિશાળ વિદ્યાવલ્લભ તેનો છેરાએ ગયા પોતે ત્યાં ઈચ્છાએ તેના રહેશે પ્રાર્થના કરી રાખ્યા ચોમાસુ ત્યાં ભાવ ભરી સીધા અતિ ત્યાગી એકાએક રાખ્યો પાસળે એક સેવક તેનું નામ છે ગોપાળ દાસ અરે તેલ્ય રહે નિત્ય પાક પિયા બીજા ભેખ ધારી બહુ રાખ્યા ચોમાસુ કરવાસ તે તામો ગુણી મંત્ર અધ્યાસી સર્વે શૂદ્ર દેવના ઉપાસી તેના જૂજવા જૂજવા વેશ કોઈ મુંડેલ કેને કકેશ કોઈ નાગા કોઈને કૌપીન કોઈ નારાથે વસ્ત્ર નવીના તેમાં સો એક તપસ્વી સરી તે તો બેસે તડકામાં જઈ કોઈ વાની ને કોઈ સંન્યાસી કોઈ હંસ ને કોઈ ઉદાસી કોઈ કહે મુખે કાળી કાળી કોઈ કહે તું બેચરાવાળી કોઈ ભૈરવ ભૈરવ રહ્યા ભણી કોઈ ભજે ભવાની જોગણી કોઈ મુનિ ને કોઈ કબોલે કોઈ અહોનિશ આંખ ના ખોલે કંઈક ખાખી કંઈક હુડધંગા એમ માળ્યા બહુ અડબંગા થયા સીધ ભૂંસી બહુશેલી ભંગી જંગી ભેળા થયા પેલી તેને રાજા જાણી મોટા સિદ્ધ આપે રસોઈયો રૂડી વિધ આસન સારું આપી ગાદલા કરે સન માન રાજા ભલા ત્યારે યોગી બોલે બળે બહુ કરે વાત સિદ્ધાઈ ની સહુ એમ કરતા આવ્યો વરસાત વાયો વાયુ થયો ઉત્પાત હવે વીજળી વારમ વાર વર્ષે મેઘતે મૂષળ ધાર ગરજે ઘોર ને કડાકા કરે ઉપરે જળ અખંડ ઝરે એવી આ
પાખંડ મંડાણી એલી ચાલ્યા પૃથ્વીએ પૂરરેલી સેવા પોડી રહ્યા પોતે નાથ કન પર ચડી રેતી હાથ પછી સેવક આવી સવારે કાઢ્યા કાદવ માહિતી બારે વર્ષે મેઘ મચી બહુ જડી આંખ્ય ઉઘડે નહીં એક ઘડી એમ ચારે માસ ઉઠો ભાન પહોંચે સીધાઈ કેટલા દાન અતિ વર્ષાતે અસોયા થયા પછી રાતે રાતે ભાગી ગયા ધીરે ધીરે સિદ્ધ ગયા નાસી કરવા લાગ્યા લોક તેની હાસી કહે મોટા સિદ્ધ ગયા ચાલી આજો પડ્યા છે આસન ખાલી એક બેઠા રહ્યા બ્રહ્મચારી તેને જોઈ નમ્યા નર નારી કહે સીધ તો આ એક ખરા બીજા ગંભી ભાગી ગયા પરા રાજા નામ્યો જાણી હરિ મોટા બીજા સર્વેને જાણ્યા છે ખોટા વાદ્યું પ્રભુજીનું બહુમાન બીજાનું ન કરે સન્માન તેણે કરી બળ્યા બીજા બહુ આવ્યા મળી મારવાને સહુ નાખી અડત મંતરી મૂઠું પડ્યું જે જે કર્યું તે જૂઠું પછી સેવક તો જે પાસ કરતો સેવા જે ગોપાળ દાસ તેને માથે નાખી તેણે મૂઠ્યા પડ્યો ભૂમિએ ન ફેરે ફૂટ્યા આવ્યું મોઢે પીણ તેને જોઈ નહીં જીવે કહે સહુ કોઈ પછી રાજાએ સિદ્ધ બોલાવી કહ્યું આને લેવો જ ઉઠાવી ત્યારે સિદ્ધને છે મરણ ભારી કહ્યું જીવાડશે બ્રહ્મચારી ત્યારે રાયે જોડ્યા આવી હાથ કહ્યું માને જીવાણીએ નાથ પછી હરી તેને પાસે જઈ ઉઠાડ્યો શ્રી કૃષ્ણ મંત્ર કહી ઉઠ્યો તરત લાગી નહી વાર પામ્યા વિસ્મય સહુ નર નાર કહે આ તો છે પોતે શ્રી કૃષ્ણ મોટા ભાગ્ય થયા એના દ્રષ્ટ વળી એમ કહે નર નારી કૃષ્ણ નહીં તો કૃષ્ણ ભક્ત ભારી
પાછી મૂછ નાખી તી જે સીધે પડી તેને માથે ભાલી વિધે પડ્યો પાડાક પૃથ્વી માઈ મુખ માં ગઈ ધૂળ્ય ભરાઈ આવ્યું મોઢે પીણ ફાટ્યું ડાચું થયું જીવ્યાની કોરનું કાચું પછી તેણે તેના સિદ્ધ લાવી કર્યા ઉપાય બહુ બોલાવી તેણે ફેર પડ્યો નહીં રાતી ત્યારે કરી હરીને વિનતી પછી નાથ તેને પાસ આવી કહી મંત્રને લીધો જીવાવી ત્યારે સિદ્ધ રાજા સહુ માળી કરી સ્તુતિ હરીજીની વાળી જાણ્યા રાજા એ મોટા છે સરે થયો પરિવાર સહિત આશરે જે જે હતો એ સિદ્ધનો વાર્તા મુઠ્ય નાખી વાળી પેટ ભરતા તે તો નીલ કંઠે ભાંગ્યો ભય થયા મનુષ્ય સહુ નિરભય લાવી વસ્ત્ર ધન આગે ધરે હરી ત્યાગી છે તેને શું કરે એટલા કમાવી પ્રતૈલંગ આવ્યો નારી સુત લઈ સંગ ભણ્યો વેદ શાસ્ત્ર ને પુરાણ પ્રસિદ્ધ વિપ્ર પૃથ્વી પ્રમાણ આવ્યો સીત વલ્લભરાય પાસ મને દાન લેવાની છે આશ પછી તે રાજા છે ધર્મવાન આપ્યું ભણ્યું જાણી ભારે દાન આપ્યો હસ્તીને કાળ પુરુષ લેતા વિપ્ર થયો કાળો માશ ગૌર માટીને થયો છે શ્યામ ત્યારે નિંદા કરવા લાગ્યું ગામ પછી હરી પાસે વિપ્રાવી અતિ દીનતાએ વાણી કાવી હે મહારાજ હું તો હતો દુખી દાન લઈ થવા ગયો સુખી ત્યાં તો સામું દુઃખ થયું ઘણું હવે શું મહાત્મ્ય જીવ્યા કરું માટે ત્યાગી સહું હવે તન થાય તો તમે કરો જતન પછી દુઃખી વિપ્રહરી જાણી દયાળે દયા એ પર આણી કહ્યો શ્રી કૃષ્ણનો મંત્ર કાને મટી શ્યામ થયો ગૌરવાને પછી બ્રાહ્મણ લાગ્યો પાય કહ્યું રહ્યો હું માન્ય ખમાય
પછી ગાતો પ્રભુજીના ગુણ ગયો દેશ પોતાને બ્રાહ્મણ દેવા પ્રભુજી બહુ પ્રતાપી કર્યા સુખી બહુ દુઃખ તાપી ત્યાગ વૈરાગ્ય ઉરમા અતિ સહુ પરવર્તે મહામતી એમ કરતા ગયું ચોમાસુ આવ્યો કાર્તિક ઉતર્યો આસુ પછી હરીને બીજા જે સિદ્ધ તેને પૂજા રૂપે બહુ વિધ પછી ચાલ્યા છે ત્યાં થકી સહુ હરી સંગે બીજા સિદ્ધ બહુ આવ્યા કામાક્ષી દેવી ની જાળીએ ઉતર્યા સિદ્ધ સહુ વાડીએ પછી રસોઈ કરવા કાજ કર્યો ભેળો સરવે સમાજ તેને સામી પેછે એક ગામ વસે દ્વિજ ત્યાં પીબૈક નામ સિદ્ધ મંડળ આવ્યું સાંભળી ઉઠ્યો તતિયા થકી બળી કહે સિદ્ધાઈ એની ચૂંટી નાખું કરી ગુલામ ને ઘેર રાખું જોજો માતાજીએ કરી મેર આવ્યા માણ ગો ત્યાં પશુ ઘેર જોજો માતાજીએ કરી મેર આવ્યા માણ ગો ત્યાં પશુ ઘેર ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રી હરિ ચરિત્ર નામે 31મું પ્રકરણ સહજાનંદ સ્વામી મહારાજની